તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 25 નવેમ્બર 2020 રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ થ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. આજનો લેક્ચર ખૂબ જ સુંદર અને ખૂબ જ રસપ્રદ રહેવાનો છે. તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સૌથી પહેલાં વાત કરીએ તો જેલ ટર્મ ફાઇન ફોર અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન ઇન યુપી. ઉત્તર પ્રદેશની અંદર હવે કાનૂન બનાવી દેવામાં આવેલો છે. ઓર્ડિનન્સ લાવવામાં આવેલો હતો. ઓર્ડિનન્સ એટલે કે વટ હુકમ, એટલે કે એ ત્યાંના રાજ્યપાલ દ્વારા લાવવામાં આવેલો હતો. એને હવે મંજૂરી મળી ગઈ છે. નોડ એટલે કે હકારમાં મંજૂરી મળી ગઈ છે. કયો ઓર્ડિનન્સ હતો? એવો ઓર્ડિનન્સ, એવો વટ હુકમ હતો અથવા તો એવો કાયદો હતો કે જેના અંતર્ગત જો કોઈપણ વ્યક્તિ અનલોફુલ, જો કોઈપણ વ્યક્તિ રિલિજિયસ કન્વર્ઝેશન કરશે એટલે કે ધર્માંતરણ કરશે, એક ધર્મમાંથી બીજા ધર્મમાં જશે અને એ પણ માત્ર લગ્ન કરવાના હેતુથી, જો લગ્ન કરવાના હેતુથી એ ધર્માંતરણ કરશે એટલે કે રિલિજિયસ કન્વર્ઝેશન કરશે, એક ધર્મમાંથી બીજા ધર્મમાં જશે, તો એ અનલોફુલ ગણાશે એટલે કે ગેરકાયદાકીય ગણાશે અને એને જેલ થઈ શકશે અને દંડ પણ થઈ શકશે. આવી કંઈક વાત કરવામાં આવેલી છે કઈ જગ્યાએ? ઉત્તર પ્રદેશની અંદર. તમને ખ્યાલ જ હશે કે થોડા ઘણા સમયથી આ જે વસ્તુ જે છે એ ખૂબ ચર્ચામાં છે કે રિલિજિયસ કન્વર્ઝેશન. હવે અહીંયા જો તમે એક વસ્તુ સમજવાની કોશિશ કરો, હકીકતમાં સરકાર જે છે એ આ બધા મુદ્દા જે છે એ ઉઠે ઉઠે કરે છે. હકીકતમાં ઓરિજિનલ મુદ્દા કયા છે કે ગરીબીને, બેકારીને ભારત આ રિસેશન મંદી તરફ જતું રહ્યું છે. આરબીઆઈ એવું કીધેલું કે છેલ્લા ઘણા સમય પછી ભારત જે છે એ રિસેશનની અંદર એન્ટર કરી રહ્યું છે, પરંતુ સરકાર હવે એ કોઈ મુદ્દા ઉપર ધ્યાન આપતી નથી ને એમનો મુખ્ય ટાર્ગેટ શું છે? તો કે આનું શું કરવાનું, આ રિલિજિયસ કન્વર્ઝેશન માટેનો કાનૂન બનાવી છે. તમે જો છેલ્લા ઘણા સમયથી બધી સરકાર જે છે, બધા રાજ્યની સરકાર એ આની ઉપર જ ફોકસ કરે છે, બરાબર. તો હવે આપણે પણ જોઈ લઈએ તો રિલિજિયસ કન્વર્ઝેશન એ કદાચ કોઈ ધર્માંતરણ કરશે તો એ નોન બેલેબલ ઓફેન્સ એટલે કે નોન બેલેબલ ગુનો ગણવામાં આવશે અને 10 વર્ષની સજા પણ થઈ શકશે. 10 વર્ષની નોન બેલેબલ એટલે હવે તમને ખબર પડી જવી જોઈએ. નોન બેલેબલ એટલે કે બિનજામીનપાત્ર ગુનો. શું કહેવાય? બિનજામીનપાત્ર ગુનો. આની જેવો જ એક બીજો ગુનો હોય છે કોગ્નિઝેબલ ઓફેન્સ. કોગ્નિઝેબલ એટલે પણ તમને ખબર પડી જવી જોઈએ, ગઈકાલે જ આપણે વાત કરેલી હતી. મતલબ કે એવો ગુનો જેમાં અરેસ્ટ કરવા માટે, ધરપકડ કરવા માટે વોરંટની જરૂર નથી. તો ઉત્તર પ્રદેશની અંદર આ કાયદો આવેલો છે, કાયદાનું નામ શું છે? પહેલાં તો ઓર્ડિનન્સ વટ હુકમ દ્વારા લાવવામાં આવેલો છે, એનું નામ છે અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝેશન પ્રોહિબિશન. અનલોફુલ ગેરકાયદેસર રીતે રિલિજિયસ એટલે કે ધાર્મિક કન્વર્ઝેશન એટલે કે ધાર્મિક ધર્માંતરણ પ્રોહિબિશન એને અટકાવવાનું છે. જે જો કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરશે, એક ધર્મમાંથી બીજા ધર્મમાં જશે, તો એને પ્રોહિબિટ કરવાનું છે, એને અટકાવવાનું છે. આના જે સીએમ કોણ છે? એના સીએમ તો કે યોગી આદિત્યનાથ. એમને આ કાયદાને હા પાડી દીધી છે. અને આ લવ જિહાદને આ બધો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે. લવ જિહાદ શું છે? મતલબ કે એવું માનવામાં આવે છે કે મુસ્લિમ છોકરાઓ જે છે એ હિન્દુ છોકરીઓને ફસાવે છે અને પછી એની સાથે મેરેજ કરે છે અને પછી એમનું ધર્માંતરણ કરી નાખે છે, હિન્દુને મુસ્લિમની અંદર કન્વર્ટ કરી નાખે છે. એવું એક કોન્સ્પાયરેસી થિયરી પણ માનવામાં આવે છે. માસ કન્વર્ઝેશન એટલે કે જ્યારે જો કદાચ કોઈ વ્યક્તિ જે છે એ ઘણા બધા લોકો એકસાથે, માસ એટલે કે એક વ્યક્તિ નહીં પરંતુ એ ઘણા એકસાથે ઘણા બધા વ્યક્તિઓ ધર્માંતરણ કરશે તો એમને 10 વર્ષની સજા અને 50,000 સુધીનો દંડ પણ થઈ શકશે. અને જો મહિલા દ્વારા આ કન્વર્ઝેશન કરવામાં આવશે એટલે કે મહિલા જો આ પ્રકારનું ધર્માંતરણ કરશે અને માત્ર મેરેજ એટલે કે લગ્નના હેતુથી આ પ્રકારનું જો ધર્માંતરણ કરવામાં આવશે તો એ નલ એન્ડ વોઇડ ગણવામાં આવશે, એટલે કે એને રદ કરવામાં આવશે. હવે જો અહીંયા તમે આ બધી વસ્તુ સમજો, આ બધી રાજ્ય જેટલા પણ કાયદા બનાવે છે એ બધા જે છે એ માત્ર અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝેશન એટલે કે ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરવામાં આવશે તો જ દંડ થશે, તો જ તે સજા થશે અને તો જ તે આ પ્રકારનું નલ એન્ડ વોઇડ સાબિત થશે. બાકી તમે જો કાયદાકીય રીતે આ બધી આ પ્રકારની વસ્તુ કરશો તો કંઈ થશે નહીં. તમને ખ્યાલ હશે કે ભારતના બંધારણની અંદર રિલિજિયસ ફ્રીડમ, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલો છે અને એ અનુસાર તો એવું કીધેલું છે કે ભારતનો દરેક નાગરિક પોતાના મનની અંદર અંતરાત્મામાં, એના અંતરાત્મામાં કોન્સાયન્સની અંદર જે વસ્તુ સારી લાગે એની એ ઉપાસના કરી શકે છે, એનો પ્રચાર ને એ બધું કરી શકે છે, બરાબર. એટલે એવી રીતે તો આપણે આ ધર્મ પાલતો પક્ષાંતરને એ બધું કરી શકીએ છીએ, પરંતુ અત્યારે જે વાત થઈ છે એ અનલોફુલ ગેરકાયદેસર રીતે જો કોઈ આવું વ્યક્તિ કરશે તો, બરાબર. માત્ર લગ્ન કરવાના ઉદ્દેશ્યથી ને એ બધાથી કરશે તો. અને હજી તો બધી રાજ્ય સરકાર જે છે એ ધીમે ધીમે આ પ્રકારનું બનાવી રહી છે, પરંતુ ઘણા બધા લોકોએ ઓલરેડી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર આના વિરુદ્ધ રીટ પણ દાખલ કરી દીધી છે. તો હજી એ પણ જોવાનું રહેશે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ શું આ કાયદાને સાચો ઠેરવે છે કે નથી ઠેરવતો. કદાચ એવું પણ બની શકે કે તમને ખ્યાલ જ હશે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે એવો પાવર રહેલો છે, સુપ્રીમ કોર્ટ પાસે ખાસ કરીને, કે એ તો શું કોન્સ્ટિટ્યુશનનો ગાર્ડિયન છે, બંધારણનો રક્ષક છે, તો કદાચ એ આ બધા કાયદાની જ્યુડિશિયલ રિવ્યૂ, ન્યાયિક સમીક્ષા કરી અને બધા કાયદાને રદ પણ કરી શકે છે, બરાબર. હું એમ નથી કહેતો કે કરી જ નાખશે, પરંતુ કરી પણ શકે છે. સુપ્રીમ કોર્ટ પાસે જો એવો પાવર પણ છે તો અત્યારે આપણે આ વાત કરીએ તો અત્યારે આ બધા જે કન્વર્ઝેશન, રિલિજિયસ કન્વર્ઝેશન, ધર્માંતરણ એક ધર્મમાંથી બીજા ધર્મમાં, એક અનલોફુલની વાત કરે છે, બરાબર.
અત્યારે આ આપણે જોયું તો જેલ જે છે જેલ થઈ શકશે મિનિમમ 3 વર્ષની ઓછામાં ઓછી 3 વર્ષની જેલ થઈ જશે જે 10 વર્ષ સુધી લંબાવી શકાશે અને 25,000 સુધીનો દંડ પણ થઈ શકશે તો આ બધી વસ્તુ અત્યારે આપવામાં આવેલી છે હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો બીજો મહત્વનો આર્ટિકલ એવું કહે છે અલ્હાબાદ હાઈકોર્ટ એટલે કે ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ એવું કહે છે કે વોન્ટ ઇન્ટરફિયર ઇન પર્સનલ રિલેશન એટલે કે જો કોઈપણ વ્યક્તિનો પર્સનલ ખાનગી બાબત હશે પર્સનલ રિલેશન હશે તો એની અંદર એ લોકો ઇન્ટરફિયર કરશે નહીં રાઇટ ટુ લીવ વિથ અ પર્સન ઓફ હિઝ ઓર હર ચોઈસ ભારતના દરેકે દરેક નાગરિકને રાઇટ એટલે કે અધિકાર મળેલો છે કોનો કે લીવ વિથ અ પર્સન ઓફ હિઝ ઓર હર ચોઈસ એટલે કે તેની પસંદગીના વ્યક્તિ સાથે રહેવાનો અધિકાર એને મળેલો છે તો સુપ્રીમ કોર્ટની અંદર અલ્હાબાદ હાઈકોર્ટની અંદર એટલે કે ઉત્તર પ્રદેશની હાઈકોર્ટની અંદર એક રીટ કરવામાં આવેલી હતી સિકિંગ ધ ક્વાસિંગ ઓફ એન એફઆઈઆર અંડર પોક્સો એક્ટ હવે જો એમાં કેવું છે એક મુસ્લિમ અને એક હિન્દુ આ બંને જે છે એ એક સાથે રહે છે બંને એક સાથે રહે છે બરાબર તો મુસ્લિમ વ્યક્તિ ઉપર એફઆઈઆર કરવામાં આવેલી છે કે એણે પોક્સો એક્ટ અંતર્ગત જે છોકરી જે છે એની સાથે દુષ્કર્મ કરેલું છે અથવા એ જે છોકરી જે છે એ માઇનોર છે એટલે કે એ જે છે એ માઇનોર એટલે કે એની હજી ઉંમર ઓછી છે તો એ રિલેટેડ એની એફઆઈઆર કરવામાં આવી છે તો એ વ્યક્તિએ રીટ કરેલી છે અલ્હાબાદ હાઈકોર્ટની અંદર એને એમ કીધું છે કે આ જે એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જે એના વિરુદ્ધમાં દાખલ કરેલી છે એને ક્વાશ કરી નાખો એટલે કે એને રદ કરી નાખો કારણ કે આ નલ એન્ડ વોઇડ છે એવું કંઈ છે નહીં કારણ કે છોકરી પણ માઇનોર છે નહીં અને અમે બંને એકબીજાની સહમતિથી સાથે રહીએ છીએ અને અમારા મેરેજ લગ્ન પણ થઈ ગયેલા છે મુસ્લિમ ધર્મના રીતિ રિવાજો પ્રમાણે મેં તમને કીધું કે મેરેજ જે છે એ એક સિવિલ બાબત છે એ શું છે સિવિલ બાબત તો સિવિલ બાબતની અંદર શું હોય કે બધા ધર્મની અંદર અલગ અલગ નિયમ હોય તો હિન્દુ ધર્મમાં લગ્ન કરવા માટેનો અલગ નિયમ હોય મુસ્લિમમાં અલગ નિયમ હોય હિન્દુ ધર્મ માટે કયો નિયમ છે તો હિન્દુ મેરેજ એક્ટ સ્પેશિયલ મેરેજ એક્ટ પણ છે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત તો કોઈપણ ધર્મના લગ્ન કરી શકે પરંતુ હિન્દુની વાત કરીએ તો હિન્દુ મેરેજ એક્ટ એવી રીતે મુસ્લિમમાં કયો છે તો મુસ્લિમમાં શરિયત આધારે લગ્ન કરવામાં આવે છે ખ્રિસ્તી માટે અલગ છે બધા માટે અલગ અલગ હોય બરાબર તો અહીંયા જે પુરુષ છે એના દ્વારા એવું કહેવામાં આવેલું છે કે મેં જે આ લગ્ન કરેલા એ ઓલરેડી મુસ્લિમ ધર્મ અનુસાર જ કરેલા છે એટલે આજે એફઆઈઆર જે છે એને રદ કરી નાખો તો સુપ્રીમ અલ્હાબાદ હાઈકોર્ટે પણ કહી દીધેલું છે કે અમે પર્સનલ રિલેશન જે છે એની અંદર ઇન્ટરફિયર કરીશું નહીં આગળ વાત કરીએ હી સબમિટેડ ધેટ ધ કપલ વર એડલ્ટ એન્ડ હેડ પરફોર્મડ નિકાહ ઓન સપ્ટેમ્બર 19, 2019 ઓલરેડી મુસ્લિમ પરંપરાઓ અનુસાર તેમને આ પ્રકારનો નિકાહ એટલે કે લગ્ન કરેલા છે તેમ છતાં પણ આવું કરવું જોઈએ નહીં 2014ની વાત કરીએ તો એક જજમેન્ટ આવેલું હતું કયું જજમેન્ટ આવેલું હતું કેસ ઓફ નૂર જહાં બેગમ અલાઈસ અંજલી મિશ્રા આ પ્રકારનું જજમેન્ટ આવેલું હતું એની અંદર શું વાત કહેલી હતી ઇટ્સ રિસન્ટ રિએટરેશન ઇન ધ પ્રિયાંશી અલાઈસ સમીરા કેસ ઓન ઇન બોથ કેસીસ ધ ગર્લ્સ હેવ કન્વર્ટેડ બિફોર મેરેજ તો આ બંને કેસની અંદર શું હતું કે મહિલા જે છે એણે પહેલાં ધર્માંતરણ કરેલું હતું તો હાઈકોર્ટે પણ અમુક પ્રકારનું ઓબ્ઝર્વેશન એ બધું કરેલું છે અહીંયા આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આર્ટિકલ 21 એટલે કે રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી એટલે કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર એ પણ અહીંયા આની સાથે સંબંધિત છે અને 25 નંબરની કલમ શું કહે છે 25 નંબરની કલમ એવું કહે છે આર્ટિકલ 25 અનુચ્છેદ 25 એ ભારતીય બંધારણની ફ્રીડમ ટુ પ્રેક્ટિસ એની રિલિજિયન ઓફ વન્સ ચોઈસ એન્ડ પર્સનલ લોસ એટલે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિને જે મગજમાં આવશે જે સારું લાગશે એ ધર્મનું એ અનુસરણ કરી શકશે એની પ્રેક્ટિસ કરી શકશે એનો ફોલોઅર બની શકશે એ બધી વાત છે આગળનો આર્ટિકલ અને આજે આની પહેલાં જે આપણે કહ્યું હતું કે રિલિજિયસ કન્વર્ઝન એટલે કે ધાર્મિક રૂપાંતરણ એક ધર્મમાંથી બીજા ધર્મમાં જવું અને આ બીજો આર્ટિકલ અને આજે આર્ટિકલ બરાબર 21 નંબરનો અનુચ્છેદ અને 25 નંબરનો આ બધું એક સાથે કનેક્ટેડ છે મેન્સમાં જો આન્સર લખવાનો હોય તો આ બધી વસ્તુ એક સાથે તમારે કમ્બાઈન કરીને લખવી પડે આના બધા ફેક્ટને એ બધું લખવું પડે તો આ તમારા મગજની અંદર ક્લિયર હોવું જોઈએ પરીક્ષામાં પણ પ્રિલિમ્સમાં પણ આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે બાકી હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ફરીથી મહિલાઓનું જે પરમેનન્ટ કમિશન અને શોર્ટ સર્વિસ કમિશન જે છે એ ચર્ચામાં છે બરાબર તો આખો મુદ્દો શું છે પહેલાં એ સમજવાની કોશિશ કરી અત્યારે તમે ખાલી એટલું સમજો કે મહિલાઓ જે છે મહિલાઓ એટલે કે લેડીઝ વિમેન એમને આર્મીની અંદર અત્યાર સુધી માત્ર શોર્ટ સર્વિસ કમિશનમાં રાખવામાં આવતા હતા અને પરમેનન્ટ કમિશનમાં લેવામાં આવતા નહોતા હવે પહેલાં તો એ સમજો શોર્ટ સર્વિસ કમિશન એટલે શું અને પરમેનન્ટ કમિશન એટલે શું શોર્ટ સર્વિસ કમિશન નામ ઉપરથી ખ્યાલ આવે છે કે એમાં જે નોકરી જે છે એ ટૂંકી હોય નોકરી કેટલી હોય ટૂંકી હોય બરાબર 14 વર્ષ જેટલી હોય જ્યારે પરમેનન્ટ કમિશનમાં કેટલી હોય પરમેનન્ટ કમિશનમાં જે નોકરી જે છે એ લાંબી હોય એટલે કે જ્યાં સુધી વ્યક્તિ રિટાયર્ડ ન થાય ત્યાં સુધી રિટાયર્ડની ઉંમર કેટલી હોય તો કે 60 વર્ષ 58 વર્ષ 52 વર્ષ 62 વર્ષ 65 બધામાં અલગ અલગ ઉંમર હોય બરાબર તો પરમેનન્ટ કમિશનમાં જ્યારે વ્યક્તિની ઉંમર એટલી થાય વ્યક્તિની ઉંમર 58 કે 60 કે 62 કે 65 ઉંમર થાય બરાબર ત્યારે એ રિટાયર થાય જ્યારે શોર્ટ
વખતે સર્વિસ કમિશનમાં કેવું હોય કે 10 અથવા 14 વર્ષની નોકરી થઈ ગઈ, એ નોકરી એ લાગી ગયા એના 10 અથવા 14 વર્ષ થઈ ગયા પછી શોર્ટ સર્વિસ કમિશનમાંથી એ રિટાયર થઈ ગયા. તો મેલ પુરુષોની અંદર કેવું હતું કે એ જો કોઈ વ્યક્તિ SSC શોર્ટ સર્વિસ કમિશનમાં આર્મીની અંદર ઓફિસર તરીકે લાગેલો હોય તો 10 વર્ષ પછી એ પરમેનન્ટ કમિશનમાં જઈ શકતો હતો, પરંતુ મહિલાઓ શોર્ટ સર્વિસ કમિશનમાંથી પરમેનન્ટ કમિશનમાં જઈ શકતી નથી. તો આના બાબતે ઘણી બધી મહિલાઓ એકસાથે આવી ગઈ, સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં, બધી અલગ અલગ જગ્યાએ પિટિશન ને એ બધું કરેલું. અને પછી સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલાં 2019 માં કે 20માં મને એક્ઝેક્ટ યાદ નથી, ત્યારે સુપ્રીમ કોર્ટે એક લેન્ડમાર્ક જજમેન્ટ આપી દીધું અને કહી દીધું કે સરકારને એવો આદેશ આપી દીધો કે તાત્કાલિક ધોરણે આજે મહિલાઓને SSC શોર્ટ સર્વિસ કમિશનમાંથી પણ પરમેનન્ટ કમિશનમાં આવવાની પરવાનગી તમે આપી દો. તો એ આપી દીધી, બરાબર, બધી વસ્તુ ઓકે થઈ ગયું. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે પણ એની માટે માની લીધું અને સરકારનું કોઈ પણ બહાનું ચાલેલું નહીં, બરાબર, આ બધું થઈ ગયું. પરંતુ હવે અત્યારે વાંધો એવો છે કે અત્યારે જોતા એવું ખ્યાલ આવે છે કે જેટલી મહિલા ઓફિસરોને શોર્ટ સર્વિસ કમિશનમાંથી પરમેનન્ટ કમિશનમાં ટ્રાન્સફર કરવાની હતી એના કરતાં 50% કરતાં પણ ઓછી મહિલાઓને એની અંદર ટ્રાન્સફર કરેલી છે. એટલે કે જેટલા પ્રમાણમાં કરવાની હતી એની કરતાં પણ ઓછા પ્રમાણમાં કરેલી છે. કઈ રીતે? જેમ કે અહીં જો વાત કરીએ, સુપ્રીમ કોર્ટ ટુ ડીબંક ધ ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટ અનાઉન્સ ડેટ 422 of 615 વિમેન ઓફિસર્સ સ્ક્રીન્ડ હેવ બીન ફાઉન્ડ ફિટ ફોર પરમેનન્ટ કમિશન. એટલે કે 615 માંથી 422 જેટલી મહિલાઓ એવી હતી કે જે પરમેનન્ટ કમિશન માટે બિલકુલ ફિટ હતી, વ્યવસ્થિત હતી, યોગ્ય હતી, બધા જ ક્રાઇટેરિયા ફોલો કરતી હતી. કેટલી? 422 મહિલાઓ એની માટે ફિટ હતી. પરંતુ આગળ જતાં અહીંયા ખ્યાલ આવે છે કે માત્ર 277 જેટલી મહિલા જે છે એને તે સિલેક્ટ કરવામાં આવી છે, 50% કરતાં પણ ઓછી મહિલાઓને સિલેક્ટ કરવામાં આવેલી છે અથવા તો આપવામાં આવેલું છે. શું? પરમેનન્ટ કમિશન, બરાબર, માત્ર 277ને જ આપવામાં આવ્યું છે. એટલે ફરીથી આ આખો મુદ્દો ચર્ચામાં આવેલો છે. વાત કરીએ અને આ જ વસ્તુ જે છે એને પુરુષ સાથે કમ્પેર કરીએ તો 90% મેલ ઓફિસર જે છે એને પરમેનન્ટ કમિશનની અંદર એન્ટ્રી આપવામાં આવ્યું છે, જ્યારે મહિલાઓને 50% કરતાં પણ ઓછી આપવામાં આવી છે, બધી ફિટ, બધી જ ક્રાઇટેરિયા, બધી જ વસ્તુઓ પૂરી કરતી હોવી તો હોવા છતાં પણ. તો પરમેનન્ટ કમિશન ફોર વિમેન મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા એમને કીધેલું હતું કે અમે આનું અમલીકરણ કરશું. કોનું અમલીકરણ? તો કે સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર આપેલો કે શોર્ટ સર્વિસ કમિશનમાંથી પરમેનન્ટ કમિશનમાં એન્ટ્રી આપો, તો એનું અમે પાલન, એનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરશું. હવે જો અહીંયા પાછું એવી પણ વાત કરેલી હતી કે મહિલાઓને પરમેનન્ટ કમિશન આપવામાં આવશે બધા જ ફિલ્ડની અંદર, આજે આર્મી, નેવી ને એરફોર્સ હોય, બરાબર, અથવા તો આર્મી હોય, એ બધાની અંદર પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, મેડિકલ હોય, એજ્યુકેશન હોય, લીગલ એટલે કે કાયદાકીય હોય, સિગ્નલ્સ હોય, પછી લોજિસ્ટિક એટલે કે પરિવહનનો એ બધાનું હોય, એન્જિનિયરિંગ, અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર હોય. તો બધા ડિપાર્ટમેન્ટની અંદર અત્યાર સુધી શું હતું? મહિલાઓને શોર્ટ સર્વિસ કમિશન આપવામાં આવતું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે કહી દીધું કે હવે એમને પરમેનન્ટ કમિશન પણ આપવામાં આવશે. તો હવે આ બધામાં પણ આપવામાં આવશે. ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ તો મહિલાઓને પરમિશન એની પરવાનગી મળે છે, બધા જ સ્ટ્રીમની અંદર મળે છે, માત્ર ફ્લાઇંગ બ્રાન્ચ એની અંદર મળતી નથી. ઇન્ડિયન નેવીની વાત કરીએ તો નેવીની અંદર પણ March 2020 સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મહિલાઓ જે છે એ પરમેનન્ટ કમિશનમાં જઈ શકે છે, બરાબર, પરંતુ આર્મીની અંદર જઈ શકે છે. પરંતુ અત્યારે મેં તમને કીધું એ વાંધો છે. શું વાંધો છે? કે 50% કરતાં પણ ઓછી મહિલાઓને પરમેનન્ટ કમિશન માટે ચૂઝ કરવામાં આવી છે, એમને બધે ક્રાઇટેરિયા ફોલો કરતા હોવા છતાં પણ, જ્યારે એ જ સરખામણી આપણે પુરુષોને જોઈએ તો 90% કરતાં પણ વધારે પુરુષો જે છે એ સિલેક્ટ થઈ ગયેલા છે. એટલે આ મુદ્દો ચર્ચામાં છે. હવે જો આખો મુદ્દો શું છે, મેં તમને કહી દીધું કે શોર્ટ સર્વિસ કમિશન અને પરમેનન્ટ કમિશન એટલે શું. તો શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત મહિલાઓ જે છે એ શરૂઆતમાં 5 વર્ષ માટે નોકરી કરે છે અને એ 5 વર્ષનો સમયગાળો જે છે એને 14 વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકાય છે, 14 વર્ષ સુધી વધારી શકે છે. એટલે ટૂંકમાં એવું સમજો કે મહિલાઓ શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત વધુમાં વધુ 14 વર્ષની નોકરી કરી શકે, 14 વર્ષ કરતાં વધારે નોકરી કરી શકે નહીં. અને પરમેનન્ટ કમિશનમાં મેં તમને ઓલરેડી કહી દીધું એમાં એમ શું કે પરમેનન્ટ કમિશનની અંદર શું કે એ વધારે જ્યાં સુધી એ નિવૃત્ત થાય, પોતાની ઉંમર અનુસાર નિવૃત્ત થાય ત્યાં સુધી એ નોકરી કરી શકે છે. અને હવે પુરુષોની અંદર આ જ વસ્તુ જોઈએ તો પુરુષો પણ શોર્ટ સર્વિસ કમિશનની અંદર 10 વર્ષની એમની નોકરી પૂરી થાય, મેલ પુરુષની 10 વર્ષની નોકરી પૂરી થાય પછી એ ડાયરેક્ટ પરમેનન્ટ કમિશનની અંદર એન્ટ્રી લઈ શકે છે, પરમેનન્ટ કમિશનની અંદર જઈ શકે છે, જ્યારે મહિલાઓ જઈ શકતી ન હતી, બરાબર. તો જો આ જ બધી વસ્તુ અહીં આપેલી છે, સુપ્રીમ કોર્ટે એવો રૂલ આપી દીધેલો હતો, ચુકાદો આપી દીધેલો હતો કે આવું બધું કરવું જોઈએ. પછી શોર્ટ સર્વિસ કમિશન વિશે અહીંયા પણ આપેલું છે. બીજી વાત કરીએ, ઇન્ડિયન આર્મી વુમન ઓફિસર આર ગ્રાન્ટેડ PC ઇન ઇન્ડિયન આર્મી ઇન ઓલ 10 બ્રાન્ચીસ વેર વુમન આર ઇન્ડક્ટેડ ફોર SSC. 10-10 બ્રાન્ચની અંદર હવે આ પરમિશન આપવામાં આવેલી છે 10 વર્ષ પછી. જો મેલની વાત કરીએ, અહીંયા મેં એ બધી પણ વાત કરેલી છે. જો મેલ SSC ઓફિસર કુડ ઓપ્ટ ફોર પરમેનન્ટ કમિશન એટ ધ એન્ડ ઓફ 10 વર્ષની સર્વિસ પૂરી થઈ પછી એ પરમેનન્ટ કમિશન માટે જઈ શકતા હતા, પરંતુ મહિલાઓ જઈ શકતી ન હતી. હવે એમને એ પણ પરમિશન આપેલી છે. કયા કયા 10 સ્ટ્રીમ છે એ પણ આપણે એકવાર ફટાફટ જોઈ લઈએ કે આર્મી, એર ડિફેન્સ, સિગ્નલ્સ, એન્જિનિયરિંગ, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ, આર્મી સર્વિસ કોર્પ્સને,
આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સને ઇન્ટેલિજન્સને 6 જ એડવોકેટને આર્મી એજ્યુકેશન કોર્પ્સને અલગ અલગ બધી 10-10 આવે જઈ શકશે. આખી આખી ટાઈમલાઈન શું એ આ મુદ્દો કંઈ અત્યારનો નવો નથી. 1992 આ બધી વસ્તુ ચાલી આવતી હતી બરાબર છે કે ઘણા બધા સમય પછી આ ચુકાદો આપવાનો. ચુકાદાની અંદર શું છે એ પણ અહીંયા બધું ડિટેલમાં આવેલું છે, તમે પોઝ કરી અને જોઈ શકો છો કારણ કે ઓલરેડી આપણે વાત કરી લીધેલી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આ આજના દિવસનું ખૂબ સુંદર આર્ટિકલ છે. શું છે તો કે પોષણ અભિયાન નીડ્સ બૂસ્ટ. એક અભ્યાસ દ્વારા એવું જાણવા મળેલું છે કે ભારતની અંદર પોષણ અભિયાન નેશનલ ન્યુટ્રિશન મિશન જે છે એ તો ચાલે જ છે. એ ખૂબ સારું મિશન છે, એ ખૂબ સારું અભિયાન છે, પરંતુ એને બૂસ્ટ કરવાની જરૂર છે, એને વધારે ને વધારે પ્રોત્સાહન આપવાની જરૂર છે. તો આ આખો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. હેલ્થ યુપીએસસીની અંદર એક ટોપિક છે હેલ્થ. હેલ્થ વિશે વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે બરાબર, અને મેન્સની અંદર પણ પ્રશ્ન પૂછાતા હોય છે તો મોસ્ટ આઈએમપી છે. નેશનલ ન્યુટ્રિશન મિશન ઓર પોષણ અભિયાન શું છે એની વાત કરી. પહેલાં તો આનો ઉદ્દેશ્ય શું હતો, આનો આ પહેલાં તો આ કોને લાગુ પડે છે તો કે બાળકોને લાગુ પડે છે, માતાઓને લાગુ પડે છે, જે પ્રેગ્નન્ટ હોય એને લાગુ પડે છે, લેક્ટિંગ એટલે કે જે બાળકોને દૂધ પીવડાવતી હોય એ માતાઓને પણ લાગુ પડે છે, આ બધાને લાગુ પડે છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારનો એવો ઉદ્દેશ્ય હતો કે સ્ટન્ટિંગ ઘટાડી દેવું છે, વેસ્ટિંગ ઘટાડી દેવું છે અને એનિમિયા ઘટાડી દેવું છે. સ્ટન્ટિંગ વેસ્ટિંગ અને એનિમિયા ત્રણેય ઘટાડી દેવું છે. ક્યાં સુધી? 2022 સુધીમાં ઘટાડી દેવું છે. નીતિ આયોગ પણ આની અંદર સારું એવું કાર્ય કરે છે. હવે આ જે નેશનલ ન્યુટ્રિશન મિશન અથવા તો પોષણ અભિયાન જે છે એ સરકારનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. વોટ ઇઝ ફ્લેગશિપ પ્રોગ્રામ? ફ્લેગશિપ પ્રોગ્રામ એટલે કે એક જ પ્રોગ્રામ અંતર્ગત ઘણી બધી સ્કીમ આવી જતી હોય. એક પ્રોગ્રામ અંતર્ગત ઘણી બધી સ્કીમ ચલાવવામાં આવતી હોય. બીજું, આ એક જ પ્રોગ્રામ અંતર્ગત ઘણી બધા મંત્રાલયો, ઘણા બધા મિનિસ્ટ્રીઝ પણ સંકળાયેલા હોય, એટલે કે ખૂબ મોટો પ્રોગ્રામ. આનો ઉદ્દેશ્ય શું હતો તો કે ઇમ્પ્રૂવ ન્યુટ્રિશનલ, ભારતના લોકોની અંદર ન્યુટ્રિશનલ એટલે કે પોષક તત્વો, લોકોની અંદર પોષક તત્વોની એ બધી કમી છે તો એનો સુધારવાનો હતો. ખાસ કરીને મહિલાઓની અંદર પોષક તત્વોની એ બધી કમી હોય છે. માલ ન્યુટ્રિશન, કુપોષણ જોવા મળતું હોય છે તો કુપોષણને એ બધું હટાવવા માટે, એ બધું અટકાવવા માટે, એને સુધારવા માટે આ કાર્ય કરવામાં આવ્યું. બાળકો, પ્રેગ્નન્ટ વિમેન, લેક્ટિંગ મધર્સ આ બધાને આ અટકાવવાનું હતું. શું? તો કે માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણ. ઘણી બધી વાર તો તમે જોયેલું હશે કે લોકો એટલા બધા પાતળા હોય છે કે આપણે એને એવો મુહાવરો, એવો એવી ઉપમા આપી દેવી કે હું તને ફૂંક મારીશ ને તું ઉડી જઈશ બરાબર. તો એવું બધું અટકાવવા માટે, એવું માલ ન્યુટ્રિશન એટલે કે એવું કુપોષણ અટકાવવા માટેનો આ પ્રોગ્રામ હતો. 2018 લોન્ચ કરવામાં આવેલો હતો અને બધે બધા ટાર્ગેટ જે છે 2022 સુધીમાં લોન્ચ કરવાના હતા. એટલે કે 18-22 જોઈએ તો 4 વર્ષની અંદર લોન્ચ કરવાનો એમનો કંઈક ટાર્ગેટ હતો. શું ટાર્ગેટ હતો? ટાર્ગેટ એવો કરેલો હતો કે 2018 લોન્ચ કરવી છે તો સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ જે છે એ દર વર્ષે 2-2% ઘટાડવાનું અને 2022 સુધીમાં 6% ઘટાડી દેવાનું. 2022 સુધીમાં કેટલું? 6% ઘટાડી દેવાનું. સ્ટન્ટિંગ એટલે શું એ ખબર હોવી જોઈએ, વેસ્ટિંગ એટલે શું. સ્ટન્ટિંગનો મતલબ અત્યારે ડાયરેક્ટ જ સમજાવી દઉં છું કે સ્ટન્ટિંગ એટલે છે એ વજનના પ્રમાણમાં હાઇટ ઓછી હોય. શું? વજનના પ્રમાણમાં હાઇટ ઓછી હોય. જ્યારે વેસ્ટિંગનો મતલબ શું? વેસ્ટિંગનો મતલબ એમ કે હાઇટના પ્રમાણમાં વજન જે છે એ ઓછું હોય બરાબર. પછી વાત કરેલી હતી કે બાળકોની અંદર એનિમિયાનું પ્રમાણ પણ દર વર્ષે 3-3% ઘટાડવાનું છે. દર વર્ષે 3-3% અને 2022 સુધીમાં 9% ઘટાડવાનું છે. બાળકો, એડોલસન્ટ ગર્લ, પ્રેગ્નન્ટ વુમન આ બધાની અંદર આ ઘટાડવાનું હતું બરાબર. હવે જો એનિમિયા એ ખૂબ મહત્વની વસ્તુ છે. એનિમિયા વિશે તમે આ એક વિડીયો મેં બનાવેલો છે એ જોઈ લેજો કે એનિમિયા શું છે. રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણો શું છે, હિમોગ્લોબિન શું છે, બાયોફોર્ટિફિકેશન શું છે, રક્તકણો શું કાર્ય કરી શકે, હિમોગ્લોબિનમાં શું થાય અને કઈ રીતે અટકાવી શકે, આ મોસ્ટ આઈએમપી વિડીયો છે. આ તમે જોઈ લેજો બરાબર. જો તમે નાની નાની પરીક્ષાની તૈયારી કરતા હશો અને એમાં સાયન્સ પૂછાતું હશે તો આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા ઘણી બધી વધારે છે. હિમોગ્લોબિનની બધી વસ્તુ મેં આમાં ડિટેલમાં સમજાવી છે. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બાકી પછી જો મેં તમને અત્યારે કીધું કે વેસ્ટિંગ ને સ્ટન્ટિંગ ને આ બધી વસ્તુ શું છે, વેસ્ટિંગ સ્ટન્ટિંગ એ મેં તમને અત્યારે ખાલી એક લીટીમાં સમજાવી દીધું, પરંતુ તમારે ડિટેલમાં ગ્રાફિક સાથે સમજવું હોય તો તમે આ વિડીયો જોઈ લેજો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020 આવેલો તો ભારતનો ક્રમ જે છે એ 94મો છે. તો શા માટે ભારત, બાંગ્લાદેશ ને પાકિસ્તાનને એ બધાથી પણ પાછળ છે? તો એ બધી વસ્તુ મેં આમાં ડિટેલમાં સમજાવેલી છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ શા માટે મહત્વનો છે, કોણ લોન્ચ કરે છે, કોણ રજૂ કરે છે, એ બધી વસ્તુ મેં આ વિડીયોમાં સમજાવી છે. આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. બીજી વાત કરીએ આની જેવો તે સાથે જ સંબંધિત એક ટોપિક છે, કયો? હિડન હંગર. કે હિડન હંગર એટલે શું? પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ જાય એમસીક્યુની અંદર કે હિડન હંગર શું. મેન્સમાં પૂછાઈ જાય હિડન હંગરથી તમે શું સમજો છો અને એને અટકાવવા માટે શું કરવું જોઈએ. પહેલાંથી ખબર હોય છે કે હિડન હંગર એટલે શું બરાબર. તો એ પણ મેં આ વિડીયોની અંદર સમજાવ્યું છે. આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર. જો હવે આપણે વાત કરીએ કે ધ રિવ્યુ રિપોર્ટ બાય નીતિ આયોગ. આ જે નેશનલ ન્યુટ્રિશન મિશન પોષણ મહા જે ચાલે છે અથવા તો આ જે પોષણ અભિયાન ચાલે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું રિવ્યૂ, એની ચકાસણી કરવા માટે નીતિ આયોગે એક રિપોર્ટ બનાવેલો હતો અને એ રિપોર્ટે એવું કીધેલું હતું કે નીડ જરૂર છે. શું? શેની જરૂર છે? નાવ એક્સેલરેટ એક્શન મલ્ટિપલ ફ્રન્ટ્સ. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ જગ્યાએ જે આપણે કાર્ય કરી રહ્યા છીએ કોની માટે? ન્યુટ્રિશન માટેનું, પોષણ માટેનું કાર્ય કરી રહ્યા છે તો એને એક્સેલરેટ, એને વધારે વેગ આપવાની જરૂર છે, એની ઉપર વધારે કાર્ય કરવાનું છે. ક્વિકલી ગ્રેજ્યુએટ, આપણે ફટાફટ બધું કાર્ય કરવું જોઈએ. પોષણ પ્લસ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. સ્ટ્રેન્થનિંગ, ચારે ચાર પિલ્લર જે છે એ બધાને મજબૂત કરવા જોઈએ. પોષણ માં આજે ન્યુટ્રિશન મિશન
જે રાષ્ટ્રીય પોષણ મિશન જે છે એના કયા કયા પિલર છે એ પણ આપણે જોઈશું. રાઇઝિંગ પોવર્ટી, ભારતની અંદર ગરીબી ને બધું વધી રહ્યું છે તો એના અંતર્ગત પણ લોકો જે છે એને ન્યુટ્રિશનલ પૂરતા પોષક તત્વો મળતા નથી. થોડા સમય પહેલાં આપણે એક રિપોર્ટ અનુસાર જોયેલું હતું કે ભારતની અંદર લોકો એફોર્ડેડ કરી શકતા નથી, એફોર્ડ એટલે કે પરવડી શકતું નથી, એમની પાસે એટલા પૈસા જ નથી, એમને એટલા પૈસા કમાતા જ નથી કે એક દિવસની અંદર એ ન્યુટ્રિશનલ એટલે કે પોષણયુક્ત આહાર ખાઈ શકે. એટલે કે પોવર્ટી પણ એક અતિ મહત્ત્વનું ફેક્ટર છે, તો એ બધું પણ આપણે ધ્યાન રાખવું પડે. હવે મોસ્ટ એમ્પી આ તમે ધ્યાનપૂર્વક સાંભળજો, બરાબર, આંખ કાન નાક મગજ બધું ધ્યાન ખોલી અને સાંભળજો શું કે નેશનલ ન્યુટ્રિશન મિશન શું છે. એને પોષણ અભિયાન પણ કહેવામાં આવે છે. આ શું છે? તો કે પોષણ અભિયાન અથવા તો નેશનલ ન્યુટ્રિશન મિશન, ઇંગ્લિશમાં કહેવી તો નેશનલ ન્યુટ્રિશન મિશન, ગુજરાતીમાં એ પોષણ અભિયાન થઈ જાય. એ 2018 લોન્ચ કરવામાં આવેલું હતું. હકીકતમાં સરકારે એ 2017 જ લોન્ચ કરેલું હતું, પરંતુ ઓફિશિયલી 2018 લોન્ચ કરેલું હતું. આનો એ મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણ ઘટાડી દેવું છે, આપણે કુપોષણ ઘટાડી દેવું છે. અંડર ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો કરતાં ઓછા પોષક તત્વો તો એ બધાને ઘટાડી દેવું છે. અને બાળકોને, મહિલાઓને, આ પ્રેગ્નન્ટને, લેક્ટિંગ મધરને, એ બધાને એન્હાન્સ કરવું છે, એટલે કે વધારો કરવો છે. ન્યુટ્રિશનલ સ્ટેટસ, એમના જે પોષક તત્વોનું જે સ્ટેટસ સ્તર જે છે એની અંદર વધારો કરવો છે. પછી શું વાત કરેલું હતું? આ જે મિશન, આખે આખું મિશન, કયું મિશન? નેશનલ ન્યુટ્રિશન મિશન, NNM અથવા તો પોષણ અભિયાન, એ મલ્ટી મિનિસ્ટ્રીયલ ઇનિશિયેટિવ હતું. એક પ્રકારની પહેલ હતી કે જેમાં ઘણા બધા મંત્રાલયો, અલગ અલગ મંત્રાલયો એક સાથે આવી અને માલ ન્યુટ્રિશન, કુપોષણને ઘટાડવાની કોશિશ કરશે. કુપોષણને રિમૂવ, ઘટાડી દેવાનું હતું, એકદમ કાઢી નાખવાનું હતું 2022 સુધીમાં. 2018 થી 2022 ચાર વર્ષનો આખે આખો ટાર્ગેટ હતો. બધા ટાર્ગેટ રાખેલા હતા સ્ટન્ટિંગ માટે, વેસ્ટિંગ માટે અને એનિમિયા માટે, બધા માટે. એ તમારે યાદ રાખવાના છે. આના ફીચર શું હતા એ જોઈએ, બરાબર, કોના? તો કે નેશનલ ન્યુટ્રિશન મિશનના ફીચર્સ શું હતા? તો કે ઇમ્પ્રૂવ, સુધારવાનું. શું સુધારવાનું? ન્યુટ્રિશનલ આઉટકમ ઓફ એડોલસન્ટ ચિલ્ડ્રન, પ્રેગ્નન્ટ વુમેન એન્ડ લેક્ટિંગ મધર્સ. આ બાળકોને, મહિલાઓને, પ્રેગ્નન્ટને, આ જે લોકો હોય છે, બરાબર, એ બધાની અંદર ન્યુટ્રિશનલ એટલે કે પોષણયુક્ત, પોષણનું પ્રમાણ જે છે, પોષણના પરિણામો જે છે એને ઘટાડવાના, એને સુધારવાના, પોષણ સારું હોવું જોઈએ, બરાબર. બીજું, મિશન લેવરેજ ટેકનોલોજી, ટેકનોલોજીનો એ બધાનો ઉપયોગ કરીને પણ બધા જ વ્યક્તિઓને, બધા જ જે બેનિફિશરી જે છે એ બધાને આવરી લેવાના અને એમને આ પોષણયુક્ત આહાર પહોંચાડવાનો. આ જે પોષણ જે છે આમાં પોષણનું ફૂલફોર્મ પણ હતું. પોષણનું ફૂલફોર્મ શું હતું એ સમજીએ. પોષણનું ફૂલફોર્મ હતું પ્રાઇમ મિનિસ્ટર્સ ઓવરરીચિંગ સ્કીમ ફોર હોલિસ્ટિક ન્યુટ્રિશન. પ્રાઇમ મિનિસ્ટર્સ એટલે કે પ્રાઇમ મિનિસ્ટરનું ઓવરરીચિંગ એટલે કે બધી જગ્યાએ પહોંચી જવાનું એક પ્રકારની સ્કીમ હતી. હોલિસ્ટિંગ એટલે કે સર્વત્ર, ચારે બાજુથી, બધી જ બાજુથી એમનું ન્યુટ્રિશન મળી જવું જોઈએ, બરાબર, તમામે તમામ બાજુથી 360 ડિગ્રી, બરાબર, ચારે બાજુથી એમની આ ન્યુટ્રિશન, પોષણ કવર થવું જોઈએ. આના અમુક અમુક સ્પેસિફિક ટાર્ગેટ હતા. એક તો સ્ટન્ટિંગ ઘટાડવાનું, એનિમિયા ઘટાડવાનું, અંડર ન્યુટ્રિશન ઘટાડવાનું અને લો બર્થ એટ વેઇટ. ઘણી બધી વાર એવું જાણવા મળેલું છે કે જ્યારે માતા જે છે એ બાળકને જન્મ આપે તો જન્મતાની સાથે તે બાળકનું વજન જે છે એ ખૂબ ઓછું હોય. તમને લાગે એવું કેમ હોય? તો એવું એમ હોય કે કારણ કે જ્યારે જે માતા જે છે એ પ્રેગ્નન્ટ હોય, બરાબર, તો પછી એણે ખાવા પીવામાં એમાં ધ્યાન ન આપેલું. હવે પોતે જ તે ખાવા પીવામાં ધ્યાન ન આપે એટલે પછી બાળકનું વજન જે છે એ ઓછું હોય છે, બરાબર. તો એનો પણ આપણે અટકાવવું જોઈએ અને એનું પણ, એની માટે પણ કંઈક પહેલ કરવી જોઈએ. બીજી વાત કરીએ મિશન 25/2020, 2020 અંદર મિશન 25 લોન્ચ કરેલું હતું. એની અંદર અચીવ અ રિડક્શન ઇન સ્ટન્ટિંગ, આપણે સ્ટન્ટિંગની અંદર ઘટાડો થાય એવું એક અચીવ કરવાની કોશિશ કરેલી હતી. 2022 સુધીમાં આપણે 38% ઘટાડી અને 25% કરવાનું છે. શું? સ્ટન્ટિંગ ઘટાડી દેવાનું છે. સ્ટન્ટિંગ એટલે શું? મેં તમને પહેલાં જ કહી દીધું કે વજનની સરખામણીમાં હાઇટ ઓછી હોય તે. આંગણવાડી સેન્ટર, આંગણવાડીની આ બધે બધું કાર્ય જે છે એ આંગણવાડી ઉપર જ આવે છે, બરાબર. તો આંગણવાડી આની અંદર ઘણું એવું સારું એવું કાર્ય કરી રહ્યા છે. આ નેશનલ ન્યુટ્રિશન મિશન એનું અમલીકરણ જો ગ્રામ્ય લેવલે કોઈ કરતું હોય તો એ આંગણવાડી સેન્ટર જ કરે છે. સોશિયલ ઓડિટ એ બધું પણ કરવામાં આવે છે. સામાજિક રીતે બધું તપાસ કરવા માટે એ બધું આપવામાં આવે છે કે ઉપરથી જે બધા પ્રોજેક્ટ આવે એ બધું વ્યવસ્થિત થાય છે કે નહીં, શું ખરેખરમાં લોકો સુધી આ બધી સહાયતાને એ બધું પહોંચે છે કે નહીં એ બધું ચેક કરવામાં આવે છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે આની, આ આખે આખો નેશનલ ન્યુટ્રિશન મિશન એ ફ્લેગશિપ પ્રોજેક્ટ છે. ફ્લેગશિપનો મતલબ શું? કે એની અંદર ઘણી બધી યોજના આવી છે. તો આની અંદર કઈ કઈ યોજના આવે છે? તો કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના. કઈ? પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના. એ શું છે એ હવે તમને ખબર હોય છે. એની માટે આપણે ઓલરેડી ધ હિન્દુમાં વાત કરેલી છે, તો તમે એ વિડીયો જોઈ લેજો. એની માટે ટેલિગ્રામમાં સર્ચ કરજો, તમને મળી જશે. જનની સુરક્ષા યોજના, સ્કીમ ફોર એડોલસન્ટ ગર્લ્સ, પછી સ્વચ્છ ભારત અભિયાન, PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, નેશનલ હેલ્થ મિશન, આ બધી વસ્તુ આપણે લોન્ચ કરેલી છે. આ બધી ફ્લેગ સ્કીમ, ફ્લેગશિપ સ્કીમ હોવાથી, બરાબર, તો આ બધી એના અંતર્ગત જ આવે છે. આ બધા અંતર્ગત આંગણવાડી સેન્ટરને આ મિશનનું, મિશન વિશે વાત કરવામાં આવી છે. પછી ઇન્સેન્ટિવ આપવામાં આવે છે આંગણવાડી વર્કરને. આંગણવાડીની અંદર જે કામ કરવાવાળા જે વર્કર લોકો હોય, બરાબર, એમને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે ફોર યુઝિંગ IT બેઝડ ટૂલ. જો એ IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી વાળા સાધનોનો ઉપયોગ કરે તો આંગણવાડીને એલિમિનેશન ઓફ રજિસ્ટરને એ બધું પણ આપવામાં આવે છે. મેઝરિંગ ધ હાઇટ ઓફ ચિલ્ડ્રન એટ આંગણવાડી, જે બાળક જે છે એની હાઇટને એ બધું સમયાંતરે માપવામાં આવે છે આંગણવાડી કેન્દ્રની અંદર. કારણ કે જો હાઇટને એ બધું માપશે તો જ ખ્યાલ આવશે કે સ્ટન્ટિંગનો એ શિકાર છે કે નહીં.
હવે જો અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું છે, આંગણવાડી આખી આખી જે આંગણવાડી કેન્દ્રો જે ચાલે છે એ કોની અંતર્ગત ચાલે છે, તો એ મહિલા અને બાળ વિકાસ અંતર્ગતનું એક યોજના છે. કઈ યોજના? આઈસીડીએસ યોજના. આઈસીડી એક યોજના છે, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, એની અંતર્ગત આંગણવાડી આવે છે બરાબર. આઈસીડીએસ ઉપર યુપીએસસી અને જીપીએસસીમાં ઓલરેડી એક બે પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. હવે આઈસીડીએસ અંતર્ગત એક સ્કીમ ચાલે છે જેને વર્લ્ડ બેંકે પણ આસિસ્ટ, વર્લ્ડ બેંક પણ થોડી ઘણી સહાયતા કરે છે. મેં તમને કીધું હતું કે વર્લ્ડ બેંક જનરલી ડેવલપમેન્ટ વિકાસ માટેના કાર્ય માટે લોન આપે છે, તો વર્લ્ડ બેંકે પણ આ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ માટે થોડી ઘણી લોન આપેલી છે, ભારતની મદદ કરેલી છે. અમલીકરણ કરવાનું કાર્ય કોણ કરે છે? કોની અમલીકરણ? તો કે નેશનલ ન્યુટ્રિશન મિશન એટલે કે પોષણ મિશન, એનું અમલીકરણ કરવાનું કાર્ય મિનિસ્ટ્રી ઓફ વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ કરે છે ભારત સરકાર અંતર્ગત. નીતિ આયોગ પણ આની અંદર ખૂબ મહત્વનો પીઓટલ એટલે કે ખૂબ મહત્વનો રોલ આ મિશનની અંદર અદા કરે છે. નેશનલ કાઉન્સિલ ઓન નેશનલ ન્યુટ્રિશન ચેલેન્જ, આ એક નેશનલ લેવલની રાષ્ટ્રીય લેવલની કાઉન્સિલ બનાવવામાં આવી છે, જેમાં ઘણા બધા સભ્યો જે બધા ભેગા થઈ અને પોલિસી બનાવે. આ નેશનલ કાઉન્સિલ બનાવવામાં આવી છે કોના અંતર્ગત? ઇન્ડિયાસ ન્યુટ્રિશનલ ચેલેન્જ, ભારતની અંદર જે પોષણયુક્ત માટેની જે ચેલેન્જ જે છે એ ચેલેન્જને પૂરી કરવા માટે આ બનાવવામાં આવી છે પોષણ અભિયાન અંતર્ગત. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે પોષણ અભિયાન અંતર્ગત કઈ કાઉન્સિલ બનાવવામાં આવી છે? નેશનલ કાઉન્સિલ ઓન ઇન્ડિયાસ નેશનલ ન્યુટ્રિશનલ કાઉન્સિલ, અથવા તો મેન્સમાં પણ તમારે આ બધી વસ્તુ લખવાની છે બરાબર. તો આ નેશનલ કાઉન્સિલ ઓન ઇન્ડિયાસ ન્યુટ્રિશનલ ચેલેન્જ આ જે કાઉન્સિલ બનાવવામાં આવી છે એના વાઇસ ચેરપર્સન કોણ હોય છે? આ જે બનાવવામાં આવી છે નેશનલ કાઉન્સિલ ઓન ઇન્ડિયાસ ન્યુટ્રિશનલ ચેલેન્જ, એના ચેરપર્સન જે છે એ નીતિ આયોગના વાઇસ ચેરમેન હોય છે. એ કોણ હોય છે? એના ચેરમેન એ નીતિ આયોગના વાઇસ ચેરમેન હોય છે. એટલે કે નીતિ આયોગનો પણ આની અંદર ખૂબ મહત્વનો ફાળો છે. પછી તો કાઉન્સિલ જે છે એને નેશનલ કાઉન્સિલ ઓન ન્યુટ્રિશન પણ કહેવામાં આવે છે. નેશનલ કાઉન્સિલ ઓન ન્યુટ્રિશન એને પણ બનાવવામાં આવ્યું છે. આના ટાર્ગેટ કયા કયા હતા એ ટાર્ગેટ તમારે મોસ્ટ ટાઈમથી યાદ રાખવાના છે. ટાર્ગેટ શું હતું? તો કે દર વર્ષે આપણે 2% જેટલું સ્ટન્ટિંગ જે છે એ ઘટાડી દેવાનું. પછી અંડર ન્યુટ્રિશન જે છે એ દર વર્ષે 2% ઘટાડવાનું, 2018 ઘટાડવાનું હતું બરાબર, એટલે 2022 ટાર્ગેટ અચીવ કરવાનું હતું. અને એનિમિયા દર વર્ષે 3% ઘટાડવાનું, અને લો બર્થ વેઇટ બાળકનું જન્મ થાય ત્યારે એનું વજન ઓછું હોય એ પણ દર વર્ષે 2% ઘટાડવાનું. આના અંતર્ગત ભારત જે છે એ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર પોષણ માસ પણ ઉજવે છે બરાબર. પોષણ માસ આખે આખો મહિનો જે છે એ પોષણ માહની ઉજવણી કરવામાં આવે, આંગણવાડી કેન્દ્રની એ બધાની અંદર અલગ અલગ પ્રોગ્રામને એ બધું ચલાવવામાં આવે, અવેરનેસ લોકોની અંદર, બાળકોની અંદર, મહિલાઓની અંદર, માતાઓની અંદર, બધાની અંદર અવેરનેસ જાગૃતિ ફેલાવવામાં આવે અને કહેવામાં આવે કે બધી વસ્તુ સારી, બાળકોને એને પોષણયુક્ત આહાર ને એ બધું આપો. કારણ કે ઘણી બધી વાર કેવું થતું હોય કે બાળક જે છે બરાબર એને વાલી જે છે એના માતા પિતા જે છે એ તે પોષણયુક્ત આહાર આપતા ન હોય, એને હવે આ પડીકાને ભૂંગળાને એવું બધું ખવડાવતું હોય, તો આવું બધું ખવડાવે બાળકને તો પછી એને કંઈ પોષણ આહાર મળે નહીં, ચોકલેટ ને ઓલું પેલું કેક ને, તો એવું ચાલે નહીં. પોષણયુક્ત આહાર મતલબ કે પલ્સીસ એટલે કે કઠોળ, પછી આ જે સિરિયલ ધાન્ય ને અમુક જેની અંદરથી એને બધા પોષક તત્વો મળી જાય, વિટામિન્સ ને મિનરલ્સ ને કાર્બોહાઈડ્રેટ ને પ્રોટીન ને સ્ટાર્સ ને આ બધી વસ્તુ મળી જાય એવો ખોરાક એને આપવો જોઈએ. તો આનું અવેરનેસ ને એ બધું ફેલાવવાનું કાર્ય કરે છે. પોષણ અભિયાનના પિલર કયા કયા છે? 7 પિલર છે. મોસ્ટ ટાઈમ આ પણ તમને યાદ હોવા જોઈએ. પોષણ અભિયાન નેશનલ ન્યુટ્રિશન મિશન એના પિલર કયા કયા છે? તો પહેલા આઈસીડીએસ સીએએસ એટલે કે આઈસીડીએસ ચાઇલ્ડ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, મહિલા અને બાળ વિકાસ યોજના અંતર્ગત આવે છે બરાબર. તો એને એનો આ જે સોફ્ટવેર આપેલો છે આ સોફ્ટવેર અંતર્ગત તે પોષણ અભિયાનનું બધું કાર્ય થાય છે, એમાં બધું લોગિન એ બધું કરવાનું, તો એનું પહેલું પિલર છે. ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ, જે આંગણવાડી વર્કરોને જે બધા લોકો જે છે આંગણવાડી સાથે જોડાયેલા અથવા તો નેશનલ ન્યુટ્રિશન મિશન સાથે જોડેલ એ બધાને ટ્રેનિંગ આપવાની, કારણ કે પહેલાં એમને શીખવાડવું પડશે કે આ ન્યુટ્રિશનનું લેવલ વધારવું કઈ રીતે, કઈ કઈ વસ્તુ ખાવી તો ન્યુટ્રિશન પોષણ તત્વોનું વધે. પછી વાત કરેલી છે કન્વર્જન્સ ઇનોવેશન, નવી ઇનોવેશન લાવવામાં આવશે. બિહેવિયર ચેન્જ, લોકોના બિહેવિયરની અંદર લોકોના બિહેવિયર વર્તનની અંદર જ ચેન્જ લાવવો પડશે. લોકોને એવું કહેવું પડશે કે બાળક જે છે એને પોષણયુક્ત આહાર જ આપવો જોઈએ, બીજું કંઈ અપાય નહીં. પછી ઇન્સેન્ટિવ એટલે કે સહાયતા પણ કરવામાં આવશે, અમુક પ્રકારની ઇન્સેન્ટિવ આપીને લોકોને ઉત્તેજિત બૂસ્ટ કરવામાં આવશે, પ્રમોટ કરવામાં આવશે કે તમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. પછી ગ્રીવન્સ રિડ્રેસલનો મતલબ કે પોષણયુક્ત આહાર અંતર્ગત આ પોષણ અભિયાન જે છે એના અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિને કંઈ સમસ્યા છે, એની કોઈ ફરિયાદ હશે તો એના સમાધાન માટેનું પણ આ એક વસ્તુ બનાવવામાં આવે છે જ્યાં એની સમસ્યાનું સમાધાન થશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અમેરિકા જે છે એ પોતાના ટ્રૂપ્સ એટલે કે ટ્રૂપ્સ એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. અફઘાનિસ્તાનની અંદરથી એ પોતાના ટ્રૂપ્સ જે છે એ રિડ્યુસ કરી રહી છે ધીમે ધીમે. યુએસ તાલિબાનની ડીલ થયેલી હતી એ તમને ખબર હોય છે, અને અફઘાનિસ્તાનની અંદર તાલિબાનની એ બધાની આતંકવાદી સંગઠનની એ બધાની ઓલરેડી લપ ચાલે છે, તો અહીંયા આ લપ ચાલે છે એટલે આ બધું ચાલે, અહીંયા આતંકવાદી પ્રવૃત્તિ ને એ બધું ચાલે છે બરાબર. પરંતુ હવે અમેરિકા પણ અહીંયાથી બહાર નીકળી ગયું છે. અફઘાનિસ્તાનનો મેપ આપણે જોઈએ તો અહીંયા કંધાર, કાબુલ એ એની કેપિટલ છે બરાબર. પછી આ હેરાત પ્રાંત એ બધું અહીં આવેલું છે. એકવાર જીપીએસસીની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો કે અફઘાનિસ્તાનનો હેરાત પ્રાંત જે છે એ ભારત સાથે સરહદ ધરાવે છે, તો વાત થઈ જાય ખોટી. કેમ? કારણ કે જો આ અફઘાનિસ્તાન છે, આ પાકિસ્તાન છે, અને આટલાકમાં અહીંયા ભારત છે બરાબર, તો અહીંયા હેરાત છે ને અહીંયા ભારત, તો ક્યારેય ક્યાંય સરહદ ધરાવતું નથી બરાબર. હેરાત પ્રાંત સરહદ ધરાવતો નથી, તો આ પણ તમને ખબર હોવી જોઈએ.
પછી અહીંયા પણ તમે હવે જો અહીંયા એક મહત્વની વસ્તુ જો, અમેરિકાની જે ટ્રૂપ જે છે, અમેરિકાના સૈનિકો એ ઘણી બધી જગ્યાએ છે. કઈ કઈ જગ્યાએ છે? અફઘાનિસ્તાનની અંદર છે, ઘણી બધી જગ્યાએ છે. તુર્કીની અંદર જોઈએ તો 2500 જેટલા સમૂહ જે છે એ છે, બરાબર. ઇરાકની અંદર 6000 જેટલા, સિરિયાની અંદર 800 જેટલા ટ્રૂપ્સ, 800 જેટલા સમૂહિયા છે. જોર્ડનની અંદર 3000 જેટલા, કુવૈતની અંદર 13000 જેટલા, અફઘાનિસ્તાનની અંદર 14000 જેટલા, બહરીનની અંદર 7000 જેટલા. સૌથી વધુ જોઈએ તો અફઘાનિસ્તાનની અંદર છે, કારણ કે અહીંયા શું છે, ત્યાં આ અંતર તાલિબાનની એ બધાની લપ ચાલુ હોય છે, એટલે બરાબર સૌથી વધુ અહીંયા છે સાઉદી અરેબિયા, બરાબર. એટલે કે અમેરિકાના ઘણા બધા સૈનિકો અહીંયા છે. અને અમેરિકાના આજે ટ્રમ્પ જે છે એનું એવું જ કહેવાનું થતું હતું કે આટલા બધા સૈનિકોને અમે મૂકેલા છે, પરંતુ તેમ છતાં પણ આ આતંકવાદને તો ડામી શકતા નથી, તો આટલો બધો ખર્ચો એમ શા માટે કરવો જોઈએ? એટલે પછી એ ત્યાંથી પીસ ડીલ કરી અને તાત્કાલિક હવે ત્યાંથી ભાગવાવાળી રાખે છે. બીજો આર્ટિકલ જોઈએ તો ગવર્મેન્ટ ઓર્ડર્સ પ્રાયોરિટી ફોર લોકલ ટેન્ડર્સ. એટલે કે કોઈપણ વસ્તુ જો ભારત સરકારે ખરીદવાની હશે, કોઈપણ ઓફિસની અંદર, મિનિસ્ટ્રીની અંદર અથવા કોઈપણ જગ્યાએ ખરીદવાની હશે, તો લોકલ ટેન્ડર્સ, ભારતના લોકો હશે એને તે પ્રોત્સાહન આપવામાં આવશે, એને વધારે પ્રાયોરિટી આપવામાં આવશે. કેમ? કારણ કે આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર બની જવાનું છે. હવે આપણે આત્મનિર્ભર બની જ જવાનું છે, તો એવી વાત કરેલી છે. અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે કે સરકારે અત્યારે જનરલ ફાઇનાન્શિયલ રૂલ્સની અંદર સુધારો કરેલો છે. તો જનરલ ફાઇનાન્શિયલ રૂલ્સ શું છે એ તમારે સમજવાનું છે. 1947ની અંદર આ બધા નિયમો બનાવવામાં આવેલા હતા. આ બધા નિયમોનો સમૂહ છે. કોના નિયમોનો સમૂહ? કે જેના અંતર્ગત પબ્લિક ફાઇનાન્સની વાત કરવામાં આવતી હોય, લોકોની માટે સરકાર જે કોઈપણ પ્રકારનો ખર્ચો કરે, ફાઇનાન્સ ખર્ચો કરે, એ બધાના નિયમો જે છે એને કહેવાય જનરલ ફાઇનાન્શિયલ રૂલ. ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ ડિપાર્ટમેન્ટ છે, કોઈ મિનિસ્ટ્રી છે, એની અંદર કોઈ ઓફિસ છે, બરાબર. તો ઓફિસના કામ માટે અથવા લોકોના હિત માટે કોઈ એક વસ્તુ ખરીદવાની છે, તો એ વસ્તુનું બિલ કઈ રીતે બનાવવાનું અને એ ખર્ચો કઈ રીતે કરવાનો, તો એ પબ્લિક ફાઇનાન્સ એક રીતે કહી શકાય. 1947માં બનાવવામાં આવેલા હતા. 1947 પહેલા જેટલા પણ નિયમો હતા એ બધાને ભેગા કરી અને એક જ નિયમ બનાવેલો હતો. અત્યારે એમાં સુધારો કરેલો છે. તો જનરલ ફાઇનાન્શિયલ રૂલ શું છે એ તમને ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ પૂછે છે કે જનરલ ફાઇનાન્શિયલ રૂલ જે છે એ પબ્લિક ફાઇનાન્સ સાથે સંબંધિત છે, તો સાચી વાત છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ગેલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, એના અંતર્ગત પ્રપોઝ કરવામાં આવેલું છે. શું? એટલે કે જણાવવામાં આવેલું છે કે કોંડાપાલી અને તિરુપતિ વચ્ચે નેચરલ ગેસ, કુદરતી ગેસ માટેની પાઇપલાઇન જે છે એ બનાવી દેવી જોઈએ અને એનું તાત્કાલિક કામકાજને એ બધું ચાલુ કરી જોઈએ. 450 કિલોમીટર લાંબી આ પાઇપલાઇન છે. આંધ્રપ્રદેશની અંદર આવેલી છે, વિજયવાડાની નજીક આવેલી છે. તિરુપતિ સુધી એક નેચરલ ગેસ, કુદરતી ગેસ જે છે એ સપ્લાય કરવાનું કાર્ય કરશે. કોને? તો કે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોને અને સિટીને, આ બધાને એ સપ્લાય કરવાનું કાર્ય કરશે. જો આવું કરશે તો ખૂબ સારી વસ્તુ રહી શકશે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કે સાઉથ ઇન્ડિયાની અંદર આ ગેસ, નેચરલ ગેસ, કુદરતી વાયુ માટેની પાઇપલાઇન છે એ કોને કોની વચ્ચે છે? તો કોંડાપલ્લી અને તિરુપતિ વચ્ચે. કોંડાપલ્લી અને તિરુપતિ કયા રાજ્યમાં? તો કે આંધ્રપ્રદેશ રાજ્યની અંદર છે. નેચરલ ગેસ ગ્રીડ વિશે થોડી વાત કરીએ તો ભારતની અંદર નેચરલ ગેસ ગ્રીડ, એના અંતર્ગત એક નેટવર્ક ક્રિએટ કરવાની વાત છે. કેનું? કોનું નેટવર્ક? તો કે પાઇપલાઇનનું નેટવર્ક ક્રિએટ કરવાનું છે. ગેસ સોર્સને, મેજર ડિમાન્ડ સેન્ટરને, એ બધાની આજુબાજુ આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને એ બધું બનાવવાનું છે. રિમૂવ રિજિયોનલ ઇમ્બેલેન્સ ઇન એક્સેસિંગ ધ નેચરલ ગેસને, આ બધું પણ અટકાવવાનું છે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બનાવવાનું છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો તમિલનાડુ અને પુડુચેરી ઓન એજીસ એઝ નિવાર ક્લોસિસ. નિવાર નામનું એક સાયક્લોન આવી ગયેલું છે. સાયક્લોન એટલે શું? તો કે વાવાઝોડું જેવી વસ્તુ હોય, બરાબર. જનરલી દરિયાની અંદર આવે તો બે ઓફ બેંગાલ, બંગાળની ખાડાની અંદર વારંવાર સાયક્લોન આવતા હોય છે. તો અત્યારે ફરીથી એક નવું સાયક્લોન આવી ગયેલું છે નિવાર, અને ખૂબ જ નજીક કહી ગયું છે તમિલનાડુની, પુડુચેરીની, એ બધાની આજુબાજુ, બરાબર. તો હવે અહીંયા બધા લોકોને સતર્ક કરી દીધા છે, હાઈ એલર્ટ કરી દીધા છે. હવે જો તમારે અહીંયા એટલી વસ્તુ યાદ રાખવાની છે, આપણી પાસે હવે લેટેસ્ટ લેવલના, અદભુત લેવલના સેટેલાઇટને એ બધું આવી ગયું છે, એટલે એના કારણે આપણે અર્લી વોર્નિંગ કરી શકીએ છીએ. અર્લી, વોટ ઇઝ અર્લી વોર્નિંગ? પૂર્વ ચેતવણી કરી શકીએ છીએ કે આગાહી કરી શકીએ છીએ કે હવે આ જે છે સાયક્લોન એ આવવાનું છે, તો બધા હગે વગે થઈ જશો, પોતપોતાના ઘરે જતા રહેજો, ઘર છોડીને જતા રહેજો, બીજે ક્યાંક એટલે કે રિહેબિલિએશન સેન્ટરમાં જતા રહેજો, રિલીફ લઈ લેજો, બરાબર. એટલે કે બધાને આપણે રિહેબિલિએટ કરી શકીએ છીએ, બધાનું આપણે અરેન્જમેન્ટ કરી શકીએ છીએ, કારણ કે આપણી પાસે એવી ટેકનોલોજી છે. પ્રશ્ન પૂછે કે અત્યારે કયું સાયક્લોન આવેલું છે, તો નિવાર નામનું સાયક્લોન આવેલું છે. ક્યાં? બે ઓફ બેંગાલની અંદર. તો અત્યારે આપણને અર્લી વોર્નિંગ પણ મળી ગયેલી છે. આ સિવિયર એટલે કે ખતરનાક લેવલનું સાયક્લોન છે, બે ઓફ બેંગાલની અંદર આવેલું છે. અહીંયા તમે મેપ જોવાની કોશિશ કરો તો આ દક્ષિણ ભારતનો મેપ છે, બરાબર. આ દક્ષિણ ભારતનો મેપ છે. તો આ જે બે ઓફ બેંગાલ અહીંયા છે, બરાબર. તો અહીંથી સાયક્લોન જે છે આ બાજુ આવી રહ્યું છે. સાયક્લોન વિશે તમને ઘણી બધી વસ્તુ ખબર હોય છે. તો સાયક્લોન વિશે જે આ સીએમ જે છે એણે એમ કીધું છે કે બધી જ વસ્તુ તૈયાર છે, રિલીફ કેમ્પ એ બધું પણ અમે તૈયાર કર્યું. જો આપણને હવે અત્યારે અર્લી વોર્નિંગ મળી ગઈ, પૂર્વ ચેતવણી મળી ગઈ, એટલે આ રિલીફ કેમ્પ એ બધું તૈયાર કરી શકે. એ આના જે સીએમ જે છે એમને કહી દીધું છે કે અમે આ બધું તૈયાર ને એ બધું કરેલું છે. સાયક્લોનનું નામ કઈ રીતે આપવામાં આવે છે એ બધી વાત કરીએ તો સાયક્લોન શું છે? તો કે ઇનવર્ડ રેપિડ ઇનવર્ડ એર સર્ક્યુલેશન. આ આખી આખું એક કીવર્ડ છે, આને તમે યાદ રાખો.
સાયક્લોન શું છે? તો સાયક્લોન છે રેપિડ ઇનવર્ડ એર સર્ક્યુલેશન. રેપિડ એટલે કે ખૂબ જ ઝડપથી, ઇનવર્ડ એટલે કે અંદરની તરફ, એર એટલે એર સર્ક્યુલેશન એટલે કે હવાનું ફરવું, અંદરની તરફ હવા ગોળ ગોળ આવી રીતે ફરફર કરે એને કહેવાય સાયક્લોન. બરાબર, એક જ લીટીમાં સમજાવી દીધું છે શું છે એ સાયક્લોન. વોટ ઇઝ સાયક્લોન? તો કે સાયક્લોન્સ આર રેપિડ ઇનવર્ડ એર સર્ક્યુલેશન. રેપિડ ઇનવર્ડ એર સર્ક્યુલેશન એને કહેવાય સાયક્લોન. બરાબર, આવી રીતે ગોળ ગોળ ફરે. રેપિડ એટલે ઝડપથી, ઇનવર્ડ એટલે અંદરની બાજુ, એર સર્ક્યુલેશન એટલે કે હવાનું ગોળ ગોળ ફરવું. તો સાયક્લોન એટલે આ પ્રકારની વસ્તુ થાય. પરંતુ એ ક્યારે થાય? જ્યારે લો પ્રેશર હોય ત્યારે, જ્યારે વચ્ચેના એરિયાની અંદર ખૂબ જ નીચું દબાણ, ખૂબ જ ઓછું દબાણ થઈ જાય લો પ્રેશર, ત્યારે સાયક્લોન સર્જે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે સાયક્લોન માટે કઈ મહત્વની વસ્તુ છે? તો લો પ્રેશર હોવું ખૂબ જરૂરી છે. જો લો પ્રેશર ન હોય તો સાયક્લોન સર્જે નહીં. તો લો પ્રેશર થાય એટલે એના કારણે શું થાય? લો પ્રેશર, ફોર એક્ઝામ્પલ માની લો કે આ એક જગ્યાએ લો પ્રેશર થઈ ગયેલું, તો અહીંયા લો પ્રેશર થયું એટલે એ લો પ્રેશરની અંદર હવા જે છે એ એટ્રેક્ટ થશે, હવા એની બાજુ ખેંચાશે, અને હવા આની બાજુ જ્યારે ખેંચાશે તો ઘણી બધી હવા આ બાજુ આવશે એટલે ઓટોમેટિક એ ગોળ ગોળ ફરવા મળશે અને રેપિડ ઇનવર્ડ એર સર્ક્યુલેશન થશે અને સાયક્લોનનું નિર્માણ થશે. સાયક્લોનની દિશાની એ બધાની તમને ખબર હોય છે. સર્ક્યુલેટ્સ, આ જે ગોળ ગોળ હવા ફરવાની જે છે એ એન્ટી ક્લોક વાઇઝ હોય એટલે કે હવાની વિરુદ્ધ દિશામાં હોય. કઈ જગ્યાએ? નોર્ધન હેમિસ્ફિયરની અંદર, ઉત્તર ગોળાર્ધની અંદર. આ પૃથ્વી છે બરાબર, વચ્ચે વિષુવવૃત છે, તો ઉત્તરની વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધની અંદર, ઉત્તર ગોળાર્ધની અંદર એ એન્ટી ક્લોકવાઇઝ હોય, જ્યારે સધન હેમિસ્ફિયર દક્ષિણ ગોળાર્ધની અંદર એ ક્લોકવાઇઝ હોય. તો આ તમને યાદ હોવું જોઈએ. હવે એને આપણે થોડું અહીંયા સમજવાની કોશિશ કરીએ. જો આ પૃથ્વીનો ગોળો છે બરાબર, આ વચ્ચેથી જે નીકળે એને કહેવાય ઇક્વેટર. ઇક્વેટર, વોટ ઇઝ ઇક્વેટર? ઇક્વેટર એટલે કે વિષુવવૃત, જે પૃથ્વીના બે સમાન ભાગ કરે છે એટલે કે ઇક્વલ, ઇક્વલ ઉપરથી ઇક્વેટર. ઉપર જે રહ્યું એ નોર્ધન હેમિસ્ફિયર, નીચે રહ્યું સધર્ન હેમિસ્ફિયર એટલે કે ઉત્તર ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. હવે અહીંયા તમે વસ્તુ સમજો, આ વચ્ચે એક લીટી છે એને શું કહેવાય? તો કે ઇક્વેટર એટલે કે વિષુવવૃત. એની ઉપર અહીંયા જે 37.5 ડિગ્રી જે છે નોર્થમાં, ઉત્તરમાં, એને કહેવાય ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત. નીચે જે છે 37.5 ડિગ્રી એને કહેવાય ટ્રોપિક ઓફ કેપ્રિકોન એટલે કે મકરવૃત. આ બંનેની વચ્ચે આ જે એરિયા આવેલો, આ જે એરિયા આવેલો છે આ એરિયા, આને કહેવાય ટ્રોપિકલ એરિયા. શું કહેવાય? ટ્રોપિકલ એરિયા. ટ્રોપિકલ, ટ્રોપિકલ એરિયાને ગુજરાતીમાં શું કહેવાય એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. બરાબર, આને શું કહેવાય? ટ્રોપિકલ એરિયા. આ જે ટ્રોપિકલ એરિયા જે છે એ મોટે ભાગે ગરમ રહેતો હોય. શા માટે ગરમ રહેતો હોય? કારણ કે પૃથ્વીના સીધા, સોરી, સૂર્યના પ્રકાશના સીધા કિરણો અહીંયા પડે છે. સૂર્યના પ્રકાશના સીધા કિરણો અહીંયા પડે એટલે આ એરિયા કેવો રહેતો હોય? ગરમ રહેતો હોય. બીજું, આ એરિયા ગરમ રહેતો હોય એના કારણે આ ત્યાં જે છે એ ગરમી વધારે, બીજું ત્યાં વરસાદ પણ વધારે હોય. કેમ? કારણ કે વરસાદ આવવા માટે ગરમી જરૂરી છે. જ્યારે ગરમ થશે, સમુદ્રનું પાણી ગરમ થશે, પછી એની વરાળ બનશે અને પછી તો વરસાદ આવશે એટલે અહીંયા વરસાદ પણ વધુ જોવા મળે. ત્રીજું, અહીંયા વરસાદ વધારે આવશે એટલે અહીંયા જંગલનું પણ વધારે પ્રમાણ જોવા મળશે. શું? તો તમે એક વસ્તુ સમજી શકો શું કે આ શું છે? ટ્રોપિકલ. ટ્રોપિકલની અંદર શું વધારે જોવા મળશે? પહેલી વસ્તુ ગરમી. કેમ? કારણ કે સૂર્યના કિરણો સીધા પડશે. સૂર્યના કિરણો સીધા પડશે એટલે ગરમી વધુ જોવા મળશે. બીજું, સૂર્યના કિરણો સીધા પડશે એટલે ગરમી વધુ જોવા મળશે અને એના કારણે વરસાદ વધુ જોવા મળશે. વરસાદને એ બધું વધુ જોવા મળશે એટલે એના કારણે જંગલને એ બધું પણ વધુ જોવા મળશે. જંગલને એ બધું વધુ જોવા મળશે એટલે કે બાયોડાયવર્સિટી, એના કારણે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા પણ વધારે જોવા મળશે. બરાબર, તો આ બધે બધા પોઈન્ટ તમારે સમજવાનું છે. જિયોગ્રાફીના પોઈન્ટ છે, આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર, તો અહીંયા જો કોઈ પણ સાયક્લોન આવે, અહીંયા કોઈ પણ સાયક્લોન આવે આ એરિયાની અંદર, તો એને કહેવાય ટ્રોપિકલ સાયક્લોન. શું કહેવાય? ટ્રોપિકલ સાયક્લોન. પરંતુ જો અહીંયા કોઈ સાયક્લોન આવે, આ જે હું લાઈન કરું છું એ જગ્યાએ, તો એને કહેવાય સબ ટ્રોપિકલ સાયક્લોન અને એને સબ ટ્રોપિકલ રિજિયન પણ કહે છે. જો સબ ટ્રોપિકલ રિજિયન, બરાબર, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. સાયક્લોન જે છે એ મોટે ભાગે વાયોલન્ટ સ્ટોર્મ હોય. વાયોલન્ટ એટલે કે ખૂબ જ હિંસક પ્રકારના વાવાઝોડા હોય. સાયક્લોન વર્ડ જે છે, સાયક્લોન શબ્દ એ ક્યાંથી આવેલો છે? ડિરેક્ટ ગ્રીક શબ્દ ઉપર આવેલો છે. સાયક્લોસ, સાયક્લોસ નામનો ગ્રીક શબ્દ જે છે એની ઉપરથી આવેલો છે. એનો મતલબ થાય કે કોઇલ્સ ઓફ સ્નેક, જે નાગ હોય, નાગ જે સરીસૃપ પ્રાણી છે એની જ વાત કરે છે. નાગનું જે કોઇલ હોય એટલે કે નાગનું અલગ અલગ ગૂંચડું હોય, ગોળ ગોળ ગૂંચડું, એને કહેવાય સાયક્લસ. કયા, કોની અંદર? તો કે ગ્રીક ભાષાની અંદર. એની ઉપરથી આ સાયક્લોન શબ્દ આવેલો છે. એટલે કે આ પણ એક રીતનું ગૂંચડા જેવી જ વસ્તુ હોય છે. સૌ પ્રથમવાર સાયક્લોન શબ્દનો ઉપયોગ કોણે કરેલો હતો? તો કરેલો હતો હેનરી પેડિંગ્ટન. કેમ? કારણ કે બીકોઝ ધ ટ્રોપિકલ સ્ટોર્મ્સ ઇન ધ બે ઓફ બેંગલ એન્ડ અરેબિયન સી અપિયર લાઇક કોઇલ્ડ સેરપેન્ટ ઓફ ધ સી. એટલે કે અરેબિયન સી અને બે ઓફ બેંગલની અંદર આ જે સાયક્લોન આવે છે એનો આકાર જે છે એ કોઇલ જેવો હોય છે. કોઇલ એટલે કે અલગ આમ ગોળ ગોળ પ્રકારની જે કોઇલ હોય એની જેવો હોય છે. એટલે કે હેનરી પેડિંગ્ટને કરેલો હતો. તો આ ફેક્ટ લેવલના પ્રશ્નો છે, આવા પણ નાની નાની પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે જો સાયક્લોન હોવા માટે શું શું હોવું જોઈએ, તો સાયક્લોનના પહેલાં તો બે અલગ અલગ પ્રકાર છે, ટ્રોપિકલ સાયક્લોન અને એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન. એક્સ્ટ્રા ટ્રોપિકલ જે છે એને ટેમ્પરેટ સાયક્લોન પણ કહે છે. શું કહેવાય? ટેમ્પરેટ સાયક્લોન પણ કહેવાય, અથવા મિડલ લેટિટ્યુડ સાયક્લોન, અથવા ફ્રન્ટલ સાયક્લોન, અથવા વેવ સાયક્લોન પણ કહેવાય. આ બધા અલગ અલગ નામ છે. એ કઈ કઈ જગ્યાએ આવે એ મેં તમને કહી દીધું. બરાબર, જો આપણે વાત કરીએ કે ભારતની અંદર એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન આવી જ ન શકે. કેમ? કારણ કે ભારત અહીંયા વચ્ચે છે, તો અહીંયા આવે એને શું કહેવાય? અહીંયા આવે એને કહેવાય ટ્રોપિકલ સાયક્લોન. આ બાજુ આવે એને જ તે કહેવાય એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન. તો ભારત તો અહીંયા આવે છે, તો ભારતની અંદર એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન ન આવી શકે, માત્ર ટ્રોપિકલ સાયક્લોન આવી શકે. પછી સાયક્લોન કઈ રીતે આવે છે, જો એનું અહીંયા આખી આખી વિધિ જે છે એ સમજાવેલી છે, પરંતુ એ તમે પોઝ કરીને જોઈ શકો છો. સાયક્લોનને નામ કઈ રીતે આપવામાં આવે છે એ પણ તમને ખબર હોય છે. તો કે વર્લ્ડ મિટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન જે છે
એ આ બધું કાર્ય કરે છે. સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક, એ એશિયા પેસિફિકમાં જે સાયક્લોન આવે એનું નામ આપવાનું કાર્ય કરે છે. 27મી સિઝન જે છે એ 2000ની અંદર મસ્કેટ અને ઓમાનની અંદર એની આયોજન થયેલું હતું, અને આ નક્કી કરેલું હતું કે બે ઓફ બેંગલ અને અરેબિયન સીમાં જે નામ આવશે, જે સાયક્લોન આવશે એનું નામ કઈ રીતે આપીશું. 2004થી આ બધા નામ આપવાનું એ બધું શરૂ થયેલું હતું. થોડા સમય પહેલાં ત્યાં નવું લિસ્ટ આવેલું છે, આ નવા લિસ્ટ પ્રમાણે આ બધા નામ આપવાનું એ બધું શરૂ થયું છે. હવે જો અહીંયા તમે સમજવાની કોશિશ કરો, સાયક્લોનનું નામ કઈ રીતે આપવામાં આવે, તો નેમ્સ ધ નેમ્સ ઓફ ટ્રોપિકલ સાયક્લોન્સ ઇન ધ બે ઓફ બેંગલ, બે ઓફ બેંગલ અને અરેબિયન સીની અંદર જે નામ આપવામાં આવે એ બાંગ્લાદેશ, ઇન્ડિયા એટલે કે ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતર, સાઉદી અરેબિયા અને યુએઈ અને યમન, આ બધા લોકો ભેગા થઈ, આ બધા દેશ ભેગા થઈ અને નામ આપવાનું કાર્ય કરે. તો આ બધા દેશ કઈ રીતે નામ આપે એ આપણે જોઈએ. હવે વર્લ્ડ મિટીરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, આ એક ખૂબ મોટું વિશ્વનું ઓર્ગેનાઇઝેશન છે. એણે ભારત માટે અને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલિસ્ટ કાઉન્સિલ ફોર એશિયા એન્ડ પેસિફિક, એશિયા અને પેસિફિક માટે 2000ની અંદર આ મિટિંગ યોજાઈ હતી, અને એણે અલગ અલગ દેશના અલગ અલગ ગ્રુપ બનાવી દીધા અને એમ કીધું કે આ દેશનું ગ્રુપ જે છે એ આટલા એરિયાની અંદર જે સાયક્લોન આવશે એનું નામ આપવાનું કાર્ય કરશે. તો અત્યારે આપણે આ જોયું ભારતને, શ્રીલંકાને, આ બધા દેશો, એ બધા દેશો 13 નામ આપે છે. શું? 13 નામ આપે છે. અને આ 13 નામમાંથી જે છે એ બધાય નામ એક પછી એક લેવામાં આવે, પછી જ્યારે બધાય નામ પૂરા થઈ જાય એટલે ફરીથી બધાય પાસે 13 નામ બોલાવે. તો ભારતે આ 13 નામ અત્યારે આપેલા છે, અત્યારે આ આખી આખું લિસ્ટ જે છે 9 જ બનાવવામાં આવ્યું છે. તો ભારતે કયા કયા નામ આપેલા છે? ભારતે એક તો ગતિ, પછી તેજ, પછી મરાસુ, પછી એજ, સોરી એજ નહીં, આગ, પછી નીર, પછી આટલા જેવા નામ આપેલા છે. આ મરાસુ શું છે એ તમને થોડું નહીં સમજાવ્યું. તો મરાસુ જે છે એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે મ્યુઝિક સંગીતનું સાધન છે, જે તમિલની અંદર કહેવામાં આવે છે. પછી આવનારા જે સાયક્લોન જે છે એ કયા કયા હશે? ધ નેમ્સ ઓફ ધ નેક્સ્ટ ફ્યુ સાયક્લોન, આવનારા 2020ની અંદર જે આગળના સાયક્લોન આવશે આની પછીને, એ બુરેવી, પછી તૌકી, યાસ અને ગુલાબ, આ બધા નામ હશે. બરાબર, આ બુરેવી જે છે માલદીવે આપેલું છે, તુક્તી જે છે મ્યાનમારે આપેલું છે, યાસ જે છે ઓમાને આપેલું છે, અને ગુલાબ એ પાકિસ્તાને આપેલું છે. તો અત્યારે જે સાયક્લોન જે છે, હવે આની પછી કોઈ પણ સાયક્લોન આવશે તો એનું નામ બુરેવી હશે. એટલે કે પહેલેથી નામ તૈયાર જ હોય કે કયું નામ રાખવાનું છે. એ સાયક્લોન કઈ રીતે આવે છે એ અહીંયા પણ સમજાવેલું છે. બીજી વાત કરીએ તો અત્યારે જો કયું સાયક્લોન આવેલું છે તો એનું નામ તમારે યાદ રાખવાનું છે. જો આની પહેલાં કયા સાયક્લોન આવેલા હતા, તો એમ્ફાન આવેલું હતું, પછી નિસર્ગ આવેલું હતું, બરાબર, ગતિ આવેલું હતું, અને હવે કયું છે? નિવાર. નિવાર જે છે એ આવી ગયું છે. નિવાર ઇઝ હેડિંગ ટુવર્ડ્સ કરાઈકલ ઇન પુડુચેરી, પુડુચેરીની અંદર આવેલું છે, કરાઈકલની અંદર, બરાબર. 25 નવેમ્બરે એ લેન્ડફોલ કરશે એવી વાત કરવામાં આવી છે. તો નિવાર જે છે એ ત્રીજા નંબરનું, મેં તમને કીધું નવું લિસ્ટ બનાવેલું છે આ સાયક્લોનના નામ આપવાનું, એમાં નિવાર જે છે એ ત્રીજા નંબરનું છે. નોર્થ ઇન્ડિયન ઓશિયન સાયક્લોન, અને આ આખે આખું જે છે એનું શું કહે, નોર્થ ઇન્ડિયન ઓશિયન સાયક્લોન, એના દ્વારા 2020ની અંદર રિલીઝ કરવામાં આવેલું હતું, અને આ નામ જે છે એ ઈરાને આપેલું છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું રાખીએ. બાકી આ બધા પ્રશ્ન જે છે એના તમારે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કયો છે કે સાયક્લોનની ડિરેક્શન, સાયક્લોનની દિશા નોર્થ હેમિસ્ફિયર ઉત્તર ગોળાર્ધની અંદર કેવી હોય અને દક્ષિણ ગોળાર્ધની અંદર કેવી હોય, એ દિશા કેવી હોય? દક્ષિણ ભારતમાં એક ગેસ પાઇપલાઇન બનાવવાની છે, એ કોનેથી કોને કોને જોડવાનું કાર્ય કરશે? સ્ટન્ટિંગનો ટાર્ગેટ આપણે શું રાખેલો છે અને સ્ટન્ટિંગ એટલે શું એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે, ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર, ધ હાર્દિક.